नमस्कार दर्शक मित्रों, હું છું સમત કેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજ હમ કે સમાચાર વિગતવાર। દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે મળેલ ઇનપુટ ના આધારે અંકલેશ્વર જેડીસી માં આવેલ આવકા ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની માં ગુજરાત પોલીસ ને સાકેત રાખીને રેડ કરતા 5000 કરોડ રૂપિયા ની આંતરરાષ્ટ્રીય બજાર માં કિંમત ધરાવતો કોકેન નો જથ્થો ઝડપાતા કંપની ના 3 માલિક તેમજ 2 અન્ય લોકો ની ધરપકડ કરીને અંકલેશ્વર કોર્ટ માં રજૂ કરાતા તેઓને ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કરાતા દિલ્હી પોલીસ હવે 5 લોકો ની પૂછપરછ હાથ ધરશે। અંકલેશ્વર જીઆઈડીસી ની આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની માંથી વિપુલ માત્રામાં કોકેન નો જથ્થો ઝડપાયો હોવાના કેસમાં દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં કંપનીના 3 ડિરેક્ટર, વડોદરાના 1 કન્સલ્ટન્ટ તેમજ કંપનીના કેમિસ્ટ મળીને કુલ 5 આરોપીઓની ધરપકડ કરી તેમનો મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ આજે અંકલેશ્વરની કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસી માં વિવિધ ફાર્મા ઇન્ટરમીડિયેટ નું જોબ વર્ક કરતી આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં દિલ્હી અને ગુજરાત પોલીસની સંયુક્ત ટીમને 518 કિલો કોકેન મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂપિયા 5000 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે। આ મામલે પોલીસે ગત મોડી રાત્રે કંપનીના ડિરેક્ટર એવા અશ્વિન રામાણી, બ્રિજેશ કોઠિયા, વિજય ભેસાણિયા તેમજ કંપનીના કેમિસ્ટ મયુર દેસલે તેમજ વડોદરાના રહીશ તેમજ કન્સલ્ટન્ટ એવા અમિત મેસુરિયાની ધરપકડ કરી હતી। ગતરોજ મોડી રાત સુધી પોલીસ કંપનીમાં સઘન શોધખોળ હાથ ધરી હતી। જો કે 5000 કરોડનો કોકેનનું ઉત્પાદન કરતી આ કંપનીમાં આજે સવારે પણ પ્લાન્ટ ચાલુ જોવા મળ્યો હતો। આજે સવારે અંકલેશ્વર જીપીસીબીની ટીમ પણ કંપનીમાં ખાંખાખોળા કર્યા હતા। સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી હતી કે સ્થાનિક જીપીસીબીના અધિકારીઓને ખબર સુધા ન હતી કે આવકાર ડ્રગ્સ કંપનીમાં શેનું ઉત્પાદન થાય છે કે કંપનીનો શેનું જોબ વર્ક કરે છે। ઉલ્લેખનીય છે કે જીપીસીબીની ફરજમાં આવે છે કે દર 90 દિવસે દરેક કંપનીમાં થતા ઉત્પાદનનો મોનિટરિંગ કરે, પરંતુ આ કેસમાં જીપીસીબી ઉદાસીન જોવા મળી હતી। દરમિયાન આજે સવારે 5 આરોપીને અંકલેશ્વર કોર્ટમાં લઈ જવાયા હતા અને દિલ્હી પોલીસે ટ્રાન્ઝિટ રિમાન્ડની માંગ કરી હતી। મળતી માહિતી પ્રમાણે ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી 5 આરોપીઓને વધુ તપાસ માટે દિલ્હી લઈ જવાશે। દિલ્હીથી અંકલેશ્વરની આવકાર કંપનીને વડોદરાના કન્સલ્ટન્ટ મારફતે તેમની જરૂરિયાત મુજબ કેમિકલ બનાવી આપવાનો ઓર્ડર અપાયો હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। 518 કિલો કોકેન અંકલેશ્વરમાં ઓર્ડર આપી બનાવવામાં આવ્યો હોવાનો બહાર આવતા કંપનીમાં વધુ ઓર્ડર હોવાની આશંકાએ છાપો મારવામાં આવ્યો હતો। કંપનીમાં તપાસ દરમિયાન દિલ્હી મોકલવા માટે ઓર્ડર પ્રમાણે ઉત્પાદન કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું હતું। જે વાહનોમાં કોકેન દિલ્હી મોકલાતું હતું તે વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી હતી અને તેના આધારે આ રેકેટ ઝડપાયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા 7 ઔદ્યોગિક વસાહતો પૈકી ભૂતકાળમાં પાનોલી, દહેજ બાદ અંકલેશ્વરમાં પ્રતિબંધિત ડ્રગ્સના ઉત્પાદનનું રેકેટ ઝડપાયું હતું। 2 વર્ષ અગાઉ પાનોલીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીમાંથી એમટી ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું, તો 1.5 દાયકા અગાઉ પાનોલીના જ મીરા ઓર્ગેનિક કંપનીમાં પણ ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાનું કૌભાંડ ઝડપાયું હતું। હવે જ્યારે અંકલેશ્વર જેડીસીમાં આવું કૌભાંડ ઝડપાતા સ્થાનિક ઉદ્યોગ આલમમાં સોપો પડી ગયો હતો। જોકે કેટલાક ઉદ્યોગપતિઓએ પણ આ બાબતે નિવેદનો આપ્યા છે અને કંપની તરફી તેઓએ ખુલાસાઓ વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો હતો। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે કોઈ પણ કંપની જ્યારે જોબ વર્ક કરતી હોય છે ત્યારે તેની સંપૂર્ણ માહિતી લેયા બાદ જ કામગીરી કરવામાં આવતી હોય છે। ત્યારે જોબ વર્કના નામે હાલ તો મોટું કૌભાંડ ઝડપાયું છે। જો કે આ મામલે પોલીસ તપાસ બાદ અને દિલ્હીથી આવેલ અધિકારીઓના તપાસ બાદ જ સંપૂર્ણ અને સચોટ વિગતો બહાર આવશે। ત્યારે જોબ વર્કના નામે બચાવ કરવો હાલ તો મુશ્કેલ જણાઈ રહ્યો છે। અરસલ પટેલ, નોટિફાઈડ બોર્ડ ચેરમેન। આજ રોજ હમકો સોશિયલ મીડિયા સે એક મેસેજ મિલા હૈ, હમારે અંકલેશ્વર જીઆરડી એસ્ટેટ ભી એક ઇન્ડસ્ટ્રી હૈ, વહાં તું કુછ નાર્કોટિક્સ કા રેડ ગિરા હુઆ હૈ, ઓર વહીં હમ લોગ આયે હુએ, અભી થોડા હમકો જાણકારી મિલા હુઆ હૈ કે ભઈ વો લોગ જો નાર્કોટિક્સ કા જો પ્રોડક્ટ બના રહે હૈ, એસા કોઈ પ્રોડક્ટ હૈ નહીં, એસા વો લોગ બોલ રહે હૈ, ઓર ઉન લોગો ને જિસકા જોબ વર્ક કિયા હૈ ઉસકે ઉનકો ને વો પૂરા એગ્રીમેન્ટ કિયા હુઆ હૈ કે ભઈ એસા એસા પ્રોડક્ટ હૈ, વો નાર્કોટિક પ્રોડક્ટ નહીં, એસે વો હિસાબ સે ઉન લોગો ને એગ્રીમેન્ટ કિયા હૈ, એસા હમકો મેસેજ મિલા હૈ, એસા કુછ સ્યોરિટી નહીં હૈ, પણ હમકો એસા મેસેજ મિલા હૈ, વહી વહી અભી વો તપાસ ચલ રહા હૈ, અભી જબ બાદ ભી જો જો તપાસ કે બાદ ક્યા આતા હૈ વો બાદ ભી આયેગા તબ માલૂમ પડેગા।
नहीं, अंकलेश इसके हिसाब सामने कुछ कार्यवाही नहीं कर सकते। हम लोग सब लोगों को सजग करेंगे, भाई ऐसे ऐसे कुछ भी जॉब वर्क करते हैं तो ध्यान रख के करो, क्या क्या प्रोडक्ट है वो सब पूरी जानकारी लो। ऐसा अभी जो प्रोडक्ट काम कर रहे हैं उनको मालूम नहीं कौन सा प्रोडक्ट है, अभी जो जिसका फैक्ट्री में जो जॉब वर्क करते हैं उसको वही हिसाब से सबको हम जानकारी देंगे, भाई ऐसा ऐसा प्रोडक्ट होता है, ऐसे ऐसे आप ऐसे ऐसे एग्रीमेंट करो। वो हिसाब से पूरा अंकल इंडिया एसोसिएशन यहाँ उसके पीछे ऐसे वो हिसाब से आपको सबको मिला के एक बार मीटिंग करके उसको सबको समझाएंगे। अंकलेश्वर खाते थी झड़पायेला ड्रग्स कौभांड मामले एआईसीसी ना मेंबर एवं कांग्रेस ना मुमताज पटेल उड़ता पंजाब बाद हवे उड़ता गुजरात थई रही होवाना आपे निवेदन ने लेने स्थानिक भाजप आगेवानो भड़की उठ्या हता। अंकलेश्वर औद्योगिक वसाहत माथी गई काले रात्रे ड्रग्स उत्पादन ना मुद्दे गुजरात अने दिल्ली पोलिस नी रेड बाद गुजरात ना राजकारण मा पण हवे गरमाटो जोवा मळी रह्यो छे। कांग्रेस ना मुमताज पटेल उड़ता पंजाब बाद उड़ता गुजरात ना निवेदन साथे भाजप सरकार पर करेला आक्षेपोना કારણે રાજકારણ ગરમાયું છે। આ મુદ્દે ભરૂચના જિલ્લા ભાજપના પ્રમુખ અને ભરૂચના ધારાસભ્યે આ વાતને રદિયો આપ્યો છે। ભરૂચના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી ગતરોજ આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી નશીલા પદાર્થ ઉત્પાદનનો પર્દાફાશ થયો હતો, જે અંગે કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલે એક ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા। અત્રે ઉલ્લેખ કરવા રહ્યો કે થોડા દિવસ પહેલા જ પિરામળના બિસ્મા રોડ મુદ્દે પણ મુમતાઝ પટેલે ભાજપ સરકારને આડે હાથે લીધી હતી। જો કે ડ્રગ્સ મુદ્દે તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે ગુજરાત હવે ડ્રગ્સનો પ્રવેશ દ્વાર બની રહ્યો છે તેવો તેમણે પ્રશ્ન કર્યો હતો, કારણ કે ગુજરાતમાંથી સતત ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે। વધુમાં મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી વખતે પણ 30% ડ્રગ્સ ગુજરાતમાંથી ઝડપાયું હતું, પરંતુ ઉડતા પંજાબની પહેલા વાતો સાંભળતા હવે ઉડતા ગુજરાત ચોક્કસપણે થઈ રહ્યું છે તેમ તેમણે ગુજરાત સરકાર પર કટાક્ષ કરતા કહ્યું હતું। ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે અને તેમના નાક નીચે થઈ રહ્યું હોવાના આક્ષેપ મુમતાઝ પટેલે કર્યા છે। મુમતાઝ પટેલે ઉડતા ગુજરાતના કરેલા આક્ષેપો સામે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેડોદરિયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે મુમતાઝ પટેલ કોણ છે, એઓએ કરેલા તમામ આક્ષેપો ખોટા છે। ગુજરાત પોલીસની સક્રિયતાઓના કારણે આજે નશાના કારોબારનો પર્દાફાશ થઈ રહ્યો છે અને જે પંજાબ સાથે તેઓએ સરખાવી રહ્યા છે ત્યાં કોની સરકાર છે તે તેમને ખબર છે। તેઓએ મુમતાઝ પટેલે કરેલા આક્ષેપોને રદિયો આપ્યો હતો। જો કે તેમણે જે પ્રકારે કહ્યું કે મુમતાઝ પટેલ કોણ છે એ એક નેતાની ભાષામાં યોગ્ય ન ગણી શકાય। મુમતાઝ પટેલને રાજકારણીઓ તો ઓળખતા જ હોય છે, કારણ કે તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા મરહૂમ અહેમદ પટેલની પુત્રી છે, ત્યારે આ પ્રકારે મુમતાઝ પટેલ કોણ છે તેમ કહી પોતાની જાતને ઊંચા દરજ્જા પર દેખાડી બીજાને નીચું દેખાડવું એક નેતાગીરી માટે યોગ્ય ના કહી શકાય। જ્યારે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા પણ કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલે આપેલા નિવેદનને વખોડી કાઢ્યું હતું અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકારના સમયે ઉડતા પંજાબ બની ગયું હતું, જ્યારે ઉડતા પંજાબ સાથે ગુજરાતની તુલના કરવી બરાબર ના કહેવાય હોવાનું જણાવ્યું હતું અને ગુજરાત પોલીસની સક્રિયતાઓના કારણે ડ્રગ્સ માફિયાઓના મનસૂબા પાર પડી રહ્યા નથી, જેથી તેમણે ગુજરાત અને દિલ્હી પોલીસને અભિનંદન પાઠવ્યા હતા। જો કે હાલમાં તો ડ્રગ્સના કાળા કારોબાર ઝડપાયા બાદ નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનોના કારણે માહોલ ગરમાયો છે અને તેમાં પણ ભાજપના જિલ્લા પ્રમુખે તો જે પ્રકારે મુમતાઝ પટેલ કોણ છે તેમ કહી રાખ્યું તેના પરથી તેઓ અહંકારમાં બોલી રહ્યા હોય તેમ પણ પ્રતીત થતું હોવાનું કેટલાક લોકોનું માનવું છે। સવાલ પહેલે યે ઉઠ રહા હૈ કે ગુજરાત ક્યા ગેટવે બન ગયા હૈ ડ્રગ્સ કા, ક્યુંકિ 2022 મેં ભી પાનોલી જો અંકલેશ્વર હમારે ડિસ્ટ્રિક્ટ ભરૂચ અંકલેશ્વર મેં આતા હૈ વહાં પે ભી ડ્રગ સીઝ હુએ થે। અભી અગસ્ત મેં દહેજ મેં વહાં પે ભી 1300 કરોડ કે ડ્રગ્સ સીઝ હુએ થે। અબ કલ આપને જો ખબર સુની, જો બડી ખબર સુની હૈ, તો ચક્કર ક્યા હૈ, લોકસભા 2024 કે ચુનાવ કે વક્ત ભી જબ इलेक्शन कमीशन की रिपोर्ट आई तो 30% जो ड्रग्स बरामद हुए हैं वो गुजरात से हुए हैं। तो पूछना हम ये चाह रहे हैं कि गुजरात में क्या साठगांठ है कि लगातार ड्रग्स, और ये तो सिर्फ रिपोर्टेड न्यूज है, मैं आपसे ये कहना चाह रही हूं कि ऐसे वारदात रोज छोटे छोटे हो रहे, जिसकी वजह से सरकार जो है अब जागरूक होने की कोशिश कर रही है और एंटी ड्रग लॉज कंजम्पशन के लिए भी लाने की कोशिश कर रही है और जो ये बरामद हो रहे हैं। पर जो ये नशे की बीमारी है ये पूरे समाज को खोखली करती है और ये जो लड़ाई है ये पूरे समाज की
होती है, इसमें है अवेयरनेस की जो बात करनी है, रिहैबिलिटेशन की बात करनी है, ये हम सबको करनी है, हम सबकी जिम्मेदारी बनती है, चाहे घर पे माँ बाप हों, स्कूल में शिक्षक हों और जो समुदाय के नेता हों। तो पर मैं कहना चाहूंगी कि हम उड़ता पंजाब की बात सुनते थे, पर उड़ता गुजरात जरूर होता जा रहा है। हम लोग तो गांव-गांव घूमते हैं, हम लोग जमीन पे घूमते हैं, खास करके मैं अपने क्षेत्र भरूच की बात करूं तो आप जाएंगे आजकल जो गांव के युवा हैं ये नशे में धुत घूम रहे हैं और ये एक बहुत बड़ी बीमारी बन चुकी है। मुमताज पटेल कौन? मुमताज पटेल जेने कोई रेशन कार्ड बनाव्यू नथी, जेने कोई ने पीरानी समझवाना प्रयत्न नथी कर्यो, એ મમતાજ પટેલ કે જે કોંગ્રેસમાં નેતા ગણાતા અહમદ પટેલની દીકરી છે, એ વારસામાં એમને આ મળેલું છે। જ્યારે તમે દક્ષની વાત કરી હોય તે મમતાજબેનને એમના જે પ્રદેશમાં નશાનો કારોબાર ચાલી રહ્યો છે, ઘરે ઘરે સુધી નશા પહોંચી ગયો છે, તેવા પંજાબમાં કોની સરકાર છે? હું જાંબાજ ગુજરાતના પોલીસ અધિકારીઓને અભિનંદન આપીશ। મમતાજબેને આજની આ ડ્રગ્સ પકડાવવાની ઘટનાને જે ઉડતા પંજાબ તરીકેની ઉપમા પંજાબને મળી છે એની સાથે ગુજરાતને સરખાવવાનો પ્રયાસ કર્યો છે એ નિંદનીય છે, વગોળવા પાત્ર છે। મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલનું આ ગુજરાત છે। અનેક વર્ષો સુધી કોંગ્રેસે પંજાબમાં શાસન કર્યું, આ ડ્રગ્સની બદીને રોકી શકી નહીં અને યુવાનોના ઘર સુધી પોતાના સુધી આ ડ્રગ્સ પહોંચી ગયું અને એના કારણે આજે પંજાબને એ ઉડતા પંજાબની ઉપમા મળી છે। આની સાથે ગુજરાતને સરખાવી ન શકાય। ગુજરાતની બાહોશ પોલીસ એણે આ ડ્રગ્સના નેટવર્કને છેલ્લા કેટલાય મહિનાઓથી રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સની નીતિને ધ્યાનમાં રાખીને પકડ્યું છે, એ અભિનંદનને પાત્ર છે। આજે પણ અંકલેશ્વરથી દિલ્હીની પોલીસ અને ગુજરાતની બાહોશ પોલીસે આ પકડ્યું છે નેટવર્ક, એ ખરેખર અભિનંદનને પાત્ર છે। એને અભિનંદન આપવાને બદલે મુમતાજબે આ પ્રકારે ટીકા કરે, ગુજરાતની પંજાબ સાથે તુલના કરે યોગ્ય નથી। રાઈટ મોબાઈલ લેકર આ ગયા હે ધમાકેદાર લકી ડ્રો ઓફર જિસમે રોજ 5 લકી વિનર્સ જીતેંગે યે સ્ટાઇલિશ સ્માર્ટ વોચ। રાઈટ મોબાઈલ મે ચાહે આપ છોટે સે છોટી એસેસરીઝ ખરીદ રહે હો યા 1 લાખ કા મોબાઈલ, હર પરચેસ પર આપકો મિલેગા યે કાર્ડ જિસમે આપકો અપના ઇન્સ્ટાગ્રામ આઈડી નામ ઓર કોન્ટેક્ટ નંબર લિખકર લકી ડ્રો બોક્સ મે ડાલના હે और एट द एंड ऑफ द डे 5 लकी विनर्स के नाम अनाउंस किए जाएंगे जिनको मिलेगी ये बोट की स्मार्ट वॉच। इतना ही नहीं, ब्राइट मोबाइल के इंस्टाग्राम आईडी को फॉलो करने पर आपको मिलेंगे ये फ्री गिफ्ट कार्ड और सिलेक्टेड एसेसरीज परचेज करने पर ये गिफ्ट कार्ड दिखाते ही आपको मिलेंगे गिफ्ट वर्थ अप टू 500 रुपीज। जब छोटी से छोटी चीजें परचेज करने पर एक्साइटिंग गिफ्ट्स मिल रही है तो विजिट करना तो बनता है। तो विजिट कीजिए ब्राइट मोबाइल मोहम्मदी सिटी सेंटर मोहम्मदपुरा सर्कल भरूच। ये रील अपने फ्रेंड्स एंड फैमिली मेंबर्स को शेयर करो ताकि वो भी इस ऑफर के बेनिफिट्स ले पाए। भरूच तालुका ना पादरिया गांव खाते गत सांजना धोधमार वरसाद अने गाजवीज साथे वीजळी पड़तानी साथे झाड़ नीचे उभेला 5 लोगों पैकी 3 ना मौत थया हता, ज्यारे 2 लोगों शरीर दाजी जता भरूच सिविल हॉस्पिटल खाते सारवार अर्थे खसेड़वामां आव्या हता। ભરૂચના પાદરિયા ગામે વીજળી પડતા પિતા પુત્ર સહિત 3ના મોત નિપજ્યા હતા તો 2 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ભરૂચમાં રવિવારે સાંજે ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી, જેમાં પાલેજના પાદરિયા ગામની સીમમાં વરસતા વરસાદમાં ભીંજાવાથી બચવા લોકો વટના ઝાડ નીચે ઉભા રહી ગયા હતા। આ સમયે અચાનક વીજળી પડતા ઝાડ નીચે ઉભેલ લોકો અંદાજિત 8 જેટલા લોકો ત્યાં ધડી પડ્યા હતા, જેમાં 3 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 2 લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગાહીના પગલે છેલ્લા 4 દિવસથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી, તેવામાં ભરૂચ જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને સાંજ થતાની સાથે જ વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે સાંજ થતાની સાથે જ ભારે વરસાદ વરસ્યો હતો અને ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદે ચારે તરફ પાણી જ પાણી કરી દીધું હતું। આ સમયે પાલેજ તાલુકામાં પણ ભારે વરસાદ વરસતા વરસાદથી બચવા 7-8 લોકો વડના ઝાડ નીચે આશરો લઈને ઉભા હતા। આ સમયે ગાજવીજ સાથે વરસી રહેલા વરસાદ સાથે અચાનક વીજળી આકાશમાંથી આભ બનીને એક પરિવાર માટે પડી હતી, જેમાં ઝાડ નીચે ઉભેલા લોકો પર વીજળી પડતા નીચે દડી પડ્યા હતા, જેમાંથી 3 લોકો થોડા સમય બાદ હોશમાં આવી ગયા હતા, જ્યારે 3 લોકો નહીં ઉઠતા તેઓને તાત્કાલિક સારવાર હેઠળ પાલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાજર તબીબે હબીબ અકબરભાઈ મલેક અને તેમના
पुत्रा शकीला हबीबभाई मलिक अने मनीष सुरेशभाई वसावाने मृत जाहिर कर्या हता। ज्यारे बे लोको ने गंभीर हालत में सारवार हेठळ दाखल कराया छे। आ घटनानी जाण थता ज पालेज पीआई आरएम वसावा पोतानी टीम साथे स्थळ पर पहोंची कायदेसरनी कार्यवाही हाथ धरी छे। બોલે તમીબભાઈ અખરભાઈ અને બોલે સંગીતભાઈ છબીબ કેશભાઈ બંને વાગરા થયા હતા અમને બેની ઘરે અને સાહેબના 5-6 વાગે રેપે ફરતા પાથરિયા ગામને વરસાદ પુષ્કળ પડતા એ લોકો ઉભા રહેલા ઝાડ નીચે અને ત્યાં અચાનક ચીંધડીનો પ્રકાશ પડતા અને એ લોકો બેભાન થઈ ગયેલા અને પછી ઉત્સાહ એમનો એક છોકરો જીવિત રહ્યો છે બાકી શકીલભાઈ અને હકીકભાઈ એક્સપર્ટ સિંગર અંકલેશ્વર જેડીસીની આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી 5,000 કરોડનું કોકેન મળી આવ્યા બાદ સ્થાનિક ઉદ્યોગ મંડળ પણ હવે આ મામલે સતર્ક બન્યું છે। અંકલેશ્વર સહિત રાજ્યની અન્ય ઔદ્યોગિક વસાહતોમાં જીવન રક્ષક દવાઓ બનાવવાની આડમાં પ્રતિબંધિત નશાયુક્ત ડ્રગ્સ બનાવવાનો ગોરખ ધંધો ફૂલ્યો ફાલ્યો છે। અંકલેશ્વરની કંપનીમાંથી ડ્રગ્સ ઉત્પાદનનો મામલો બહાર આવ્યા બાદ પોલીસ ઉપરાંત અંકલેશ્વર ઉદ્યોગ મંડળ પણ સતર્ક બન્યું છે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળના અગ્રણીઓએ આ કલંકિત ઘટના બાદ આગામી દિવસોમાં ડ્રગ ઇન્ટરમીડિયેટનો જોબ વર્ક કરતા ફાર્મા ઉદ્યોગમાં તપાસ કરવામાં આવશે એવી તૈયારીઓ દર્શાવી છે। આ ઘટના બાદ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ પણ હવે જોબ વર્કથી કેમિકલ બનાવી આપતી કંપનીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારીઓ કરી રહ્યું છે અને ઔદ્યોગિક વસાહત પર લાગી રહેલ કલંકિત ડ્રગ્સ ઉત્પાદનની કાળી ઇન્ડિયાને ભૂસવાનો પ્રયત્ન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। સાથે સાથે ડ્રગ કંટ્રોલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેમજ જીપીસીપીને આ અંગે રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। ખાસ કરીને અહીંયા જે કંઈ નાની મોટી કંપનીઓ હોય છે અને કોઈ પણ બીજી કંપનીઓ એની પાસે જોબ વર્ક કરાવતી હોય છે અને આ જોબ વર્ક એવી રીતે હોય છે કે એને પર કિલો મજૂરી આપતા હોય છે અને એ લોકો રો મટીરિયલ પોતાનું એને પોતાના નામે પરચેસ કરી અને મજૂરી કામ આપતા હોય છે જોબ ચાર્જ અને પછી જે તે કંપનીને જે તે જે જોબ વર્ક કરાવ્યું જે કંપનીએ એ જ્યાં કહે કે ભાઈ આમાં એ મટીરિયલ મોકલી આપજો ત્યાં મોકલી આપતા હોય છે આ ખાસ કંપનીઓનું કામ કર હોય છે। ઉત્તર પ્રદેશના યતી નરસિંહાનંદ દ્વારા ઇસ્લામ ધર્મના પેગંબર વિશે અભદ્ર ટિપ્પણી કરતા ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને યતી નરસિંહાનંદ સામે કડકથી કડક પગલા ભરવાની માંગ કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું। સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા ઉત્તર પ્રદેશના મહંત યતી નરસિંહાનંદ દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પેગંબર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી તથા વાણી વિલાસ કરાતા આ મહંત સામે ગુનો દાખલ કરીને જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધેલા અને જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે લોકોની માંગણી અને લાગણી છે કે ઉત્તર પ્રદેશના મહંત યતી નરસિંહાનંદ દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પેગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી વાણી વિલાસ કરીને સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરીને મુસ્લિમ સમાજને લાગણીને ઠેસ પહોંચાડવાનું કૃત્ય કરેલ છે। આ મહંત દ્વારા વારંવાર મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવા નિવેદનો અને હેટ સ્પીચ આપવામાં વખતો વખત પ્રયાસ કરેલ છે। આનાથી દેશની એકતા અને નિવેદન કરવાથી દેશની છબી ભાઈચારાના ઠેસ પહોંચે છે। આવા બે જવાબદાર વિશ્વના દેશોમાં ખરાબ અસર પાડે છે તેથી મહંત યતી નરસિંહાનંદની સામે દાખલો બેસે તેવી કાનૂની કાર્યવાહી કરીને સખતમાં સખત સજા કરવાની માંગ કરવામાં આવી છે। આવેદન પત્ર પાઠવવામાં અબ્દુલ કામટી સહિત અન્ય અગ્રણીઓ અને મુસ્લિમ સમાજના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકો દ્વારા ઉત્તર પ્રદેશના સંત ના કહેવાય સંતની ઉપડીને અપાયડને કે પદવી એવા સિમાનંદ દ્વારા મુસ્લિમ સમાજના આખરી પેગમ એવા હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની શાનમાં જે ગુસ્તાખી કરી અને આ ગુસ્તાખી સમગ્ર ભારત દેશને વિશ્વના મુસલમાનોને ઠેસ પહોંચેલી છે। આ જો સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના તમામ ગામે ગામઠે આવેલા તમામ લોકો દ્વારા આ યતી નરસિંહાનંદની અમારી ભારત સરકાર પાસે એક માંગ છે
કે આ નરસિંહાનંદને તાત્કાલિક પકડીને જેલના સળિયા પાછળ ઢકેલવામાં આવે. આ શેતાન સંત એનું કામ શું છે? સંતનું કામ અને સંતની ઉપર હજુ ફરી વખત કહે કે સંતનું કામ એ હોય કે બે સમાજ વચ્ચે કોમી વ્યામોહને ન ફેલાવે. એનું કામ તો એ હોય તો એકતા જળવાય ને ભાઈચારા જળવાય. પણ આ મુનાફિકે જે હુજુરની શાનમાં ગુસ્તાખી કરી એને આજે અમે વખોડીએ જ. અને સમાજ મુસ્લિમ સમાજના લોકો અહીંયા ભેગા થઈને આજે ભરૂચના કલેક્ટર તુષાર સુરમેના મારફતે ભારતના રાષ્ટ્રપતિશ્રી મેડમ દ્રૌપદી મુર્મુ મેડમને એક આવેદનપત્ર આપી અને માંગ કરીએ જ કે મુસ્લિમ સમાજને ન્યાય મળે, જસ્ટિસ મળે. આ સેટમ વારંવાર દેશની એકતા તોડવાનો પ્રયત્ન કરેલો છે. અત્યારે આપણે જ્યારે ભારત સુપર પાવર બનવા જઈ રહ્યું હોય પરંતુ આવા કોમવાદી માણસ ધરાવતા વ્યક્તિઓ દ્વારા આ દેશની શાંતિનો જોખમ આવ્યો છે. આ વ્યક્તિ બહાર રાખવાના લાયક નથી અને જેલના સળિયા પાસે ઢકેલવામાં આવે. અમારી માંગ છે તાત્કાલિક અને પકડી અને જેલના સળિયા પાસે ઢકેલવામાં આવે. નહીં તો દેશની એકતા મેં જોઈ લો કે ભારત દેશની જે વિદેશમાં છબી ખેડાયેલી છે આવા શેતાનોથી. એટલે ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગૃહમંત્રીને અપીલ કરીએ કે મુસ્લિમ સમાજની માંગ છે કે આ શેતાન નરસિંહાનંદને તાત્કાલિક પકડી નરસિંહાનંદને જેલના સળિયા ઢકેલવામાં આવે અને ભારત દેશની એકતા જળવાય રહે એવી અમારી માંગ છે. હાંસોટ તાલુકાના આલિયાપેટ ખાતે માછીમારી કરતા યુવક પર વીજળી પડતા એક યુવકનો ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ત્રણ યુવાનો સામાન્ય દાજી હતા. હાંસોટ નજીક આવેલ આલિયાબેટ તરફ માછીમારી અર્થે નીકળેલા ચાર આદિવાસી યુવાનોમાંથી એક સુનિલ સુમન વસાવાનો વીજળી પડવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ યુવકોને નાની મોટી અસર થતા કાકાબા હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જેમાંથી એકને તાત્કાલિક સારવાર આપી રજા આપવામાં આવી હતી, જ્યારે બે યુવાનોને આઈસીયુમાં દાખલ કરાયા હતા, જેઓને આજરોજ સ્વસ્થ જણાતા રજા અપાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ સમગ્ર ભરૂચ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી, ત્યારે ના આલિયાબેટ તરફ માછીમારી અર્થે નીકળેલ ચાર આદિવાસી યુવાનો કે જેમાં સુનિલ સુમન વસાવા જેની ઉંમર આશરે 28 વર્ષ છે, દિલીપ જગદીશ વસાવા જેની ઉંમર 19 વર્ષ છે, ધર્મેશ અરુણ વસાવા જેની ઉંમર 21 વર્ષ છે, જ્યારે સુનિલ મુકેશ વસાવા જેની 23 વર્ષની ઉંમર છે, તેઓ ચારે યુવકો હાંસોટ નવીનગરી ખાતે રહે છે. આ બનાવ બન્યો ત્યારે માછીમારી કરી પરત ફરી રહ્યા હતા, તે સમયે બનાવ બન્યો હતો. મૃતકનું હાંસોટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. યુવકનું મોત થતા પરિવાર શોકમગ્ન બન્યું હતું. મૃતકના પિતા અને બે પુત્ર હતા, જેમાંથી એકનો કોરોનામાં અને બીજા જે કુટુંબના આધાર સમા યુવકનો વીજળી પડવાથી અવસાન થતા કુટુંબ ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ભરૂચ શહેરમાં વસતા બંગાળી સમાજ દ્વારા દુર્ગા મહોત્સવની ભવ્ય ઉજવણી કરી દુર્ગા માતાની મૂર્તિનું નર્મદા નદીમાં વિસર્જન કરાયું હતું.
ભરૂચ શહેરના શ્રવણ ચોકડી નજીક જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતા દુર્ગા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેનો ગતરો 13 ઓક્ટોબરના રોજ દુર્ગા માતાની પ્રતિમાનું નર્મદા નદીમાં વિસર્જન કરાયું હતું. ભરૂચ જિલ્લામાં રોજગાર ધંધા અર્થે સ્થાયી થયેલા બંગાળી સમાજ છેલ્લા 44 વર્ષ ઉપરાંતથી આસો નવરાત્રિમાં દુર્ગા મહોત્સવની ઉજવણી કરતા આવ્યા છે. આ પર્વ આસો નવરાત્રિના 5મના દિવસે દુર્ગા માતાજીની વિધિવત ધાર્મિક પૂજાના સ્થાપના કરી આસો નવરાત્રિની નોમ સુધી માતાજીની ભક્તિમાં બંગાળી સમાજ મગ્ન બની જતો હોય છે, જ્યાં બંગાળી સમાજ દ્વારા માતાજીની ભક્તિ કરી દુર્ગાષ્ટમીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. 8 ઓક્ટોબરના રોજ દુર્ગાષ્ટમીના દિવસે દુર્ગા માતાજીની વિધિવત ધાર્મિક પૂજા સાથે સ્થાપના કરી નોમ સુધી માતાજીની આરાધના કરવામાં આવી હતી. આ વર્ષે પણ બંગાળી સમાજ દ્વારા માતાજીની પ્રતિષ્ઠા કરી અનેક કાર્યક્રમોનો આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં ગત રોજ 13 ઓક્ટોબરના રોજ સિંદૂર ખેલાની વિધિ કરીને સાંજના સમયે દુર્ગા માતાની વિસર્જન યાત્રા નીકળી હતી, જેમાં બંગાળી સમાજના યુવાનો યુવતીઓ અને બાળકો જોડાયા હતા. ડીજેના તાલે નાચતા ઝૂમતા તેઓ નર્મદા નદી કિનારે પહોંચી દુર્ગા માતાને પ્રતિમાનું વિસર્જન કરાયું હતું. પર્યાવરણ બચાવના અભિયાનમાં લદ્દાખથી કન્યાકુમારી સુધી સાયકલ યાત્રા લઈને નીકળેલા 2 સાયકલિસ્ટો ભરૂચમાં આવી પહોંચ્યા હતા. પર્યાવરણ બચાવવાના અભિયાનમાં લદ્દાખથી કન્યાકુમારી સુધી નીકળેલા 2 સાયકલિસ્ટ ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટે તેઓ બંનેને સ્વાગત કરીને આગળના પ્રવાસની શુભેચ્છાઓ પાઠવી હતી. હરિયાણાના સાયકલિસ્ટ વિક્રમ કુમાર તથા પંજાબના સાયકલિસ્ટ ગુરમીત સિંઘ સારન બંને સાયકલિસ્ટ તેમની વૃક્ષ વાવી પર્યાવરણ બચાવવાના પ્રયાસ માટેની સાયકલ યાત્રા શરૂ કરીને લદ્દાખથી શરૂઆત કરી કન્યાકુમારી સુધી જનાર છે. વિક્રમ કુમાર તથા ગુરમીત સિંઘ લદ્દાખ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન થઈ દરેક રાજ્યમાં વૃક્ષ વાવી પર્યાવરણ બચાવવાના પ્રયાસ માટે આશરે 3,400 કિલોમીટર જેટલું સાયકલિંગ કરી ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બંને સાયકલિસ્ટોએ જણાવ્યું હતું કે આ સાયકલ યાત્રા દરમિયાન રૂટમાં આવતા દરેક વિસ્તારમાં લોકોને મળીને તેમને વૃક્ષો ઉગાડવા તથા પર્યાવરણ બચાવવાના પ્રયત્નો કરવાનો સંદેશ તેઓ આપશે. ગુજરાતથી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, કન્યાકુમાર સુધી જવાના છે તથા હરિયાણાના સાયકલિસ્ટ વિક્રમ કુમાર તેમની આ સાયકલ યાત્રામાં શ્રીલંકામાં પૂરી કરનાર હોવાનું જણાવ્યું હતું. આ ઔપચારિક મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ બંને સાયકલિસ્ટોને આ સાયકલ યાત્રા નિર્વિઘ્ન રીતે અને સલામતી પૂર્વક પૂર્ણ થાય તેવી હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. જે હું અને બીજા એક સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ ભરૂચમાં સ્વામિનારાયણ મંદિર ખાતે 2 સાયકલિસ્ટનું સ્વાગત કરીએ છીએ, ગુરમીત સિંઘ અને વિક્રમ કુમાર. ગુરમીત સિંઘ પંજાબથી આવેલા છે અને આખું લેહ લદ્દાખ અને ઉત્તર ભારત ફરીને એમની એકદમ સાદી સાયકલ પર આજે ભરૂચ આવી પહોંચ્યા છે અને ભારત ભ્રમણ કરવાના છે. અંકલેશ્વરની આંબલા ખાડી નજીક ટ્રેલર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેલર ખાડીમાં પડી ખાઈ જતા ટ્રેલર ચાલકે જીવ ગુમાવ્યો હતો. અંકલેશ્વરની આંબલા ખાડી નજીકથી પસાર થતા એક ટ્રેલરના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રેલર ખાડી નજીકની કાસમાં પલટી ખાઈ ગયું હતું. આ કમનસીબ ઘટનામાં ટ્રેલર ચાલકે જીવ ગુમાવ્યો હતો. અંકલેશ્વર નજીક હાઈવે ઉપર આંબલા ખાડી નજીક માર્ગ પરથી પસાર થતી વેળાએ ટ્રેલરના ચાલકે સ્ટેરિંગ પરથી અચાનક પોતાનો કાબુ ગુમાવી દેતા ટ્રેલર વરસાદી કાસમાં ખાબક્યું હતું. આ આકસ્મિક ઘટનામાં ટ્રેલર ધડાકાભેર ભટકાતા ચાલકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ થતા જ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને અન્ય સ્થાનિક લોકોને મદદથી ટ્રેલર ચાલકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના સુકલતીર્થ ગામ ખાતે અડાણી ફાઉન્ડેશનના સહયોગથી આરોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ રોગ તપાસ માટે મશીનની ભેટ આપવામાં આવી છે. ભરૂચ તાલુકાના સુકલતીર્થ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વધુ સશક્ત કરવાના કાર્ય માટે અડાણી ફાઉન્ડેશનના સહકારથી નવરાત્રિના દિવસોમાં અડાણી ફાઉન્ડેશન દ્વારા HbA1c એનાલાઇઝર, બ્લડ સેલ કાઉન્ટર અને સેમી ઓટોબાયો કેમિસ્ટ્રી મશીન જેવા રોગોના નિદાન માટે જરૂરી સાધનોનો સહયોગ આપવામાં આવે છે. આ મશીન એવું છે કે એના કરતાં પણ 98 પ્રકારના રોગ રિપોર્ટ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરી શકાશે. આ સુવિધાની મળવાથી હવે સુકલતીર્થ કે આસપાસના ગામોના દર્દીઓને ભરૂચ સુધી જવાની જરૂર નહીં પડે.
घर नजीक ज निःशुल्क तपास थई शकशे। गत वर्षे भरूच जिल्लामां नर्मदा नदीना कांठावाळा गामोमां पूर आव्युं हतुं, ते समये अडाणी फाउंडेशन दहेज द्वारा जरूरियातमंद परिवारोने राशन किटनुं वितरण कर्युं हतुं। जिल्ला आरोग्य अधिकारी डॉक्टर जेएस दुलेराए याद करी हती। डॉक्टर दुलेराए सुकलतीत पीएससी ना आपेला मशीनरीना सहयोग माटे आ विस्तारना लोकोना आरोग्य विभाग वती आभार व्यक्त कर्यो हतो। अडाणी फाउंडेशन लोकोना स्वास्थ्य आरोग्य माटे सीएचसी अने पीएससी ना विकास माटे हर हमेश कटिबंध रहेशे। प्रसंग अडाणी फाउंडेशन ना गुजरात एसआर हेड पंक्तिबेन शाह, जिला आरोग्य अधिकारी डॉक्टर जे एस दुलेरा, भरूच तालुका आरोग्य अधिकारी सुनीलसिंह, वागरा तालुका आरोग्य अधिकारी प्रवीण सिंह, अडाणी फाउंडेशन दहेज ना सीआरएस हेड उषाबेन मिश्रा, मेडिकल ऑफिसर डॉक्टर सीमा मगरवाला, एएमओ डॉक्टर हेतल चौहान, सुकलतीत गाम ना सरपंच रणधीर सिंह मांगरोड़ा उपस्थित रहा था। આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે। ત્યાં સુધી જોતા રહો આમ ટીવી ભરૂચ।